હું બન્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢ માંગરોળમાં આગામી 11 ફેબ્રુઆરીના રોજ સિનિયર ડોક્ટરોનું સન્માન સમારોહ સાથે મેઘા રક્તદાન કેમ્પ યોજાશે. ધ માંગરોળ હોસ્પિટલ ખાતે ડોક્ટરોના એફ મીટિંગ યોજાઈ, જેમાં માંગરોળ ડોક્ટર એસોસિએશન દ્વારા આયોજિત આગામી 11 ફેબ્રુઆરી 2024ના રવિવારના રોજ જે રક્તદાન કેમ્પ સાથે માંગરોળ વિસ્તારમાં વર્ષો સુધી સેવા આપી આસપાસના દર્દીઓને તંદુરમય નવજીવન આપનાર એવા શ્રેષ્ઠ દર્દીઓ તેમજ વરિષ્ઠ ડોક્ટરોશ્રીનું સન્માન સમારોહ યોજાશે, જે આયોજનની અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી. હું ડૉક્ટર ઇરફાન ગુજરાતી, પ્રમુખ માંગરોળ ડૉક્ટર એસોસિએશન. અમે એક માંગરોળ ડૉક્ટર એસોસિએશનના બેનર નીચે તારીખ 11 ફેબ્રુઆરી 2024 રવિવારના સવારે 9 કલાકે શ્રીમાણી વણિક જ્ઞાતિની વંડી ખાતે એક પ્રોગ્રામનું આયોજન કરેલું છે, જેમાં માંગરોળ તાલુકાના સિનિયર ડૉક્ટરશ્રીઓનું અમે સન્માન કરી રહ્યા છે. અને આ સન્માન પ્રોગ્રામ સમારોહ નિમિત્તે અમે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. તો અમે માંગરોળની જનતાને માંગરોળ ડૉક્ટર એસોસિએશન વતી અપીલ કરીએ છીએ, વધુમાં વધુ લોકો જોડાય અને વધુમાં વધુ લોકો રક્તદાન કરે એવી અમે અપેક્ષા કરીએ છીએ. તમારું આપેલું રક્ત એ જરૂરતમંદ દર્દીઓ માટે ઉપયોગ થાય છે. આભાર. ભગવાનજીભાઈ કરગટિયા, ધારાસભ્ય માંગરોળ. માંગરોળ મુકામે ડૉક્ટર એસોસિએશન દ્વારા સિનિયર ડૉક્ટરોનો સન્માન સમારંભ તારીખ 11/2/2024ના રોજ રાખવામાં આવેલો છે. સાથે સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલું છે. એટલે આ વિસ્તારના યુવા વર્ગને હું વિનંતી કરું છું કે વધુમાં વધુ બ્લડ ડોનેશન કરે અને થેલેસેમિયા અને કોઈપણ પ્રકારના દર્દીને લોહીની જરૂર પડશે તો આ એસોસિએશન દ્વારા લોહી પૂરું પાડવામાં આવશે. એટલે તમામ લોકોને વિનંતી કરું છું કે વધુમાં વધુ બ્લડ ડોનેશન કરે.